नमस्कार विद्यार्थी मित्रों, आजना समय में घर में रहो सुरक्षित रहो आ युक्ति चरितार्थ थई छे। एवा समये आपणे भारतनी भूगोळमां धोरण 12 માં બીજું પ્રકરણ માનવ વસ્તીની વાત કરીએ છીએ। જ્યારે સમગ્ર વિશ્વ માનવ માટે ચિંતિત છે, આવા સમયે આપણે માનવ વસ્તીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેનો અભ્યાસ કરીએ છીએ। આપણે અત્યાર સુધીમાં માનવ વસ્તીના તમામ ક્ષેત્રો અને એના માળખાની ચર્ચા કરી, ત્યાર પછીનો આજે ભૂગોળના બીજા પ્રકરણમાં છઠ્ઠા તાસમાં આપણે માનવ વિકાસની વાતો કરવાની છે। જો માનવ વિકાસની વાતો કરવાની એટલે કે આપણે માનવ વિકાસ કરવા વાળા નથી, પરંતુ માનવ જીવનમાં ખરા અર્થમાં સુખ શાંતિ અને સમાધાન મળે એના માટેના પ્રયત્નો કરવાના છે। તો આપણે શબ્દ જોઈએ કે માનવ વિકાસ, તો માનવ વિકાસ એટલે શું? આ પહેલો પ્રશ્ન। આજે ચારે બાજુ વિકાસના ભણગા ફૂંકાય છે, પ્રત્યેક નાના વ્યક્તિથી માંડીને શેખ ઉપર સુધી, મોટી વ્યક્તિ અથવા ટોપ ટુ બોટમ સુધીની પ્રત્યેક વ્યક્તિ વિકાસ વિકાસની વાતો કરે છે। ત્યારે આપણે સમજીએ કે માનવ વિકાસ એટલે શું, માનવ વિકાસની સંકલ્પના શું હોઈ શકે। જો માનવ વિકાસ એટલે શું, એટલે શું તેની વિભાવના કે તેમાં વાસ્તવિક વિભાવનામાં કઈ કઈ બાબતનો સમાવેશ, તેની વિભાવના, પછી માનવ વિકાસમાં, ત્યારબાદ માનવ વિકાસમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, કઈ કઈ બાબતો નો સમાવેશ થાય, આના તમામ બાબતમાં અથવા આ તમામ મુદ્દા ઉપર આપણે થોડીક વિસ્તૃત ચર્ચા કરવાની છે કે ભાઈ માનવ વિકાસ એટલે શું, માનવ વિકાસની વિભાવના એટલે શું અને તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે। તો આપણે માનવ વિકાસની વાત કરતા હોઈએ તો માનવ વિકાસનો ઉદ્દેશ, મુખ્ય ઉદ્દેશ અથવા હેતુ, માનવ વિકાસનો મુખ્ય ઉદ્દેશ જીવનની ગુણવત્તા, ગુણવત્તાને વધારેમાં વધારે માનવની ગુણવત્તાને વધારેમાં વધારે સારી બનાવવાનો કે ઉચ્ચે લઈ જવાનો છે। જો અહીંયા આપણે જોઈશું તો આપણને ખ્યાલ હશે કે માનવ વિકાસ એટલે શું વાત અહીંયા આપણે પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છીએ કે માણસનું જે જીવન ધોરણ છે એની જે ગુણવત્તા છે એને સારી બનાવવાની છે। આપણે ભૂતકાળથી અથવા પાષાણ યુગથી વાત કરીએ તો ધીમે ધીમે માણસના સુખ શાંતિ અને સમાધાનમાં વધારો થતો રહેલો છે, આ બાબત માનવ વિકાસ બતાવે છે। એટલે કે એની ગુણવત્તાને વધારેમાં વધારે સારી બનાવવાનું કે ઉપર લઈ જવાનું છે। તો હવે માનવની ગુણવત્તા સારી બનાવવા માટે કે એને ઊંચે લઈ જવા માટે શું કરવું પડે, તો એના માટેની પાયાની જરૂરિયાતો, અન્ન વસ્ત્ર અને રહેઠાણની સુવિધા પૂરી પાડવી પડે। તો જીવનની ગુણવત્તા, ઊંચે લઈ જવા માટે પાયારૂપ બાબતો
अन्न वस्त्र अने रहेठाण एटले के खोराक वस्त्र अने रहेठाण नी जरूरियातो संतोषवी आ मूलभूत बाबत आवशे संतोषवी पहेली बाबत मानव विकास एटले शुं एनी वात करीए तो मानव जीवन ने ऊंचे लई जवानी वात छे ऊंचे लई जवो एटले के आकाश में रहेवानथी जवानुं आपणे પણ ઉંસે લઈ જવું એટલે શું કરવાનું તો પ્રત્યેક માણસને પોષણક્ષમ ખોરાક મળી શકે પૂરતા વસ્ત્રો મળી શકે અને યોગ્ય રહેઠાણ મળી શકે એની સુવિધા જરૂરિયાતો પૂરી પાડવી ત્યાર પછીની ત્રણ મહત્વની બાબતો આરોગ્ય શિક્ષણ અને મનોરંજન મનોરંજન આરોગ્ય બગડવાનું છે એટલે મુખ્ય ત્રણ બાબતો સંતોષ્યા પછીની બાબત આરોગ્ય શિક્ષણ અને મનોરંજન એટલે કે આ વિકાસશીલ દેશોની વાતમાં આ મુદ્દાનો સમાવેશ થાય છે કે જે દેશો વિકાસશીલ દેશો છે અથવા હાલમાં વિકસિત દેશો બની રહ્યા છે એને પોઈન્ટ લાગુ પડે છે ત્યાર પછી આમ છતાં માનવ વિકાસની વાત કરીએ ત્યારે જીવનની નરી વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડે કે તમામ દેશોનો માનવ વિકાસ એક સરખો નથી એટલે કે તમામ દેશો ના લોકો ના જીવન ધોરણમાં અસમાનતા આપણે જે વાત કરીએ છીએ કે વિકસિત દેશો વિકાસશીલ દેશો અલ્પ વિકસિત દેશો એ પ્રમાણે જોઈએ તો તમામ દેશોનો માનવ જીવનનું જે જીવન ધોરણ છે એમાં અસમાનતા છે દેશોની વાત કરતા એક દેશના વિભિન્ન પ્રાંતો કે જાતિઓમાં પણ અસમાનતા જોવા મળે છે દેશના જુદા જુદા ક્ષેત્રો અને વર્ગો ની જીવનશૈલીમાં તફાવત જો આમાં પણ સમાનતા નથી તમે કોઈ પણ એક પ્રાંતની બીજા પ્રાંત સાથે સરખામણી કરો તો બંને પ્રાંતોના લોકોના જીવન ધોરણમાં તમને ઘણો બધો ડિફરન્ટ એટલે કે તફાવત જોવા મળશે એટલે માનવ વિકાસની વાતો કરતા હોઈએ ત્યારે આ દરેક બાબત આપણા મગજમાં રહેવી જોઈએ કે એનો મુખ્ય ઉદ્દેશ જીવનની ગુણવત્તા વધારે ને વધારે સારી બનાવવાનો ઉપર લઈ જવાનો છે ઉપર લઈ જવું એટલે શું તો એની બાબતે આપણે જોઈએ કે લોકોની પ્રાથમિક જરૂરિયાતો અન્ન વસ્ત્ર અને રહેઠાણ સંતોષાવું જોઈએ અને ત્યારબાદ આરોગ્ય શિક્ષણ અને મનોરંજનની અને સવલતો મળતી હોવી જોઈએ આ બાબતનો માનવ વિકાસમાં સમાવેશ થાય છે પહેલાના સમયમાં માત્ર આર્થિક વિકાસને માનવ વિકાસ ગણવામાં આવતો કે ભાઈ લોકોને પૈસા મળી ગયા એટલે આર્થિક વિકાસ થયો એટલે માનવ વિકાસ થયો પરંતુ માત્ર નાણાકીય અથવા રૂપિયા કે આર્થિક વિકાસ એ માનવ વિકાસ નથી કમાણી કરેલી વસ્તુને યથાર્થ રીતે વાપરવાની કુણે પણ હોવી જોઈએ દ્રષ્ટાંત આપણે જોઈએ કે કોઈ પણ માણસ 100 રૂપિયા કમાઈ શકે એટલે એનો માનવ વિકાસ આર્થિક વિકાસ થઈ ગયો પણ આ 100 રૂપિયા મારે ક્યાં વાપરવાના છે એની આવડત પણ એની પાસે હોવી જોઈએ એટલે ગુડ અર્થમાં જોવા જઈએ તો માનવ વિકાસની વાતો ખૂબ મહત્વની છે અને સાથે સાથે જરૂરી પણ છે એટલે કે માત્ર આર્થિક વિકાસ એટલે માનવ વિકાસ નથી પણ તેને યોગ્ય કુને પણ તેનામાં હોવી જોઈએ
मात्र आवक में वृद्धि मानव विकास नहीं। तेने वापरवानी योग्य दिशा में वापरवानी कुने पण होवी जोईए। जो मात्र आर्थिक ने तमे विकास गणो तो एना कारणे अमुक प्रादेशिक दूषणों उभा थया छे। मात्र आर्थिक आधुनिक सुख सगवड़ो आधुनिक सगवड़ो समृद्धि आधुनिक सुख सगवड़ो समृद्धि थी सामाजिक भेदभाव अने अमुक प्रादेशिक असमानता जेवा दूषणों पैदा थया। केम के एक जगह ये जे सगवड़ से ये अमुक लोगों माटे सगवड़ बनी जरे बीजा लोगों माटे ये उपेक्षा बनी एनी सगवड़ नहीं बनी शकी। एटला माटे लोगों में प्रादेशिक असमानता जोवा मळी अने आजे प्रादेशिक असमानता से एना कारणे लोको छे ये उपेक्षा तरफ आगळ वध्या। एटले उपेक्षा समाजना दूषणो निर्माण थया। मानव विकासना पायामां चार बाबत रहेली छे। पायाना सिद्धांतो चार मानव विकास नी चार पायारूप बाबतो जो चार बाबतो जरे मानवना जीवन में जोवा मळशे अथवा प्रत्येक विश्व में जोवा समग्र विश्व में जोवा मळशे प्रत्येक देश में जोवा मळशे त्यारे मानव विकास थयो एम कही शकाय। ए पैकीनी पहली कोई बाबत होय तो समानता। जो खूब भारत देश नुं बंधारण समानता उपर रचायेलुं छे। पहली बाबत समानता जरे प्रत्येक व्यक्ति समान जीवन जीवी शके त्यारे मानव विकास थयो कही शकाय। बीजी बाबत स्थिरता लोकोमां स्थिरता निर्माण थवी जोईए। त्यार पछी उत्पादकता अने छेले सशक्तिकरण आ चार बाबतो जे छे ए पायारूप बाबतो छे। आ चार बाबतोनो समावेश मानव विकासमां थाय छे। आपणा माटे महत्वनो प्रश्न रहेशे के मानव विकासनी पायारूप बाबतो जणावो। ત્યારે આ ચાર બાબતોનો આપણે ટૂંકા પ્રશ્નમાંનો ઉલ્લેખ કરી શકીએ। ત્યાર પછી આગળ જોઈએ તો માનવ વિકાસની સંકલ્પના આપણે જોઈએ વ્યાખ્યા તો વ્યક્તિને તેની બુદ્ધિ શક્તિ આવડત અને ક્ષમતા व्यक्ति ने तेनी बुद्धि शक्ति आवड़त अने क्षमता मुजब विकासनी तको विकासनी तको तंदुरस्त अने आरोग्यमय लांबू जीवन लांबू आयुष्य
શિક્ષણની સુલભ તકો, શિક્ષણની સુલભ તકો, સામાજિક અને રાજકીય, સામાજિક અને રાજકીય અધિકારો, અધિકારોની ઉપલબ્ધિ, એટલે માનવ વિકાસ, ઉપલબ્ધિ એટલે માનવ વિકાસ. આ એની મૂળભૂત સંકલ્પના છે કે માનવ વિકાસ એટલે શું એની આપણે વાતો કરી ત્યારે આપણને ખ્યાલ રહે કે વ્યક્તિને તેની બુદ્ધિ શક્તિ, માણસમાં જે બુદ્ધિ છે, જે આવડત છે, એનામાં જે ક્ષમતા છે, એ પ્રમાણે એને વિકાસની તકો મળે. દાખલા તરીકે જેની પાસે જે આવડત છે એ પ્રમાણેનું કામ મળતું હોય, એટલે બેરોજગારી હોવી જોઈએ નહીં, નહીં અને નહીં, એટલે ક્ષમતા પ્રમાણેની તકો મળે, તંદુરસ્ત અને લાંબુ જીવન જીવે, શિક્ષણની સુલભ તકો બધાને મળી રહે, સામાજિક અને રાજકીય અધિકારોની ઉપલબ્ધિ. આપણે નાગરિક શાસ્ત્ર ભણતા કે ભાઈ નાગરિકોના જે જે અધિકારો છે, હકો છે, બધા મળે અને આ બધી બાબતો ભેગી થાય ત્યારે માનવ જીવન વિકાસ થયો એમ આપણે કહી શકીએ. અર્થાત કેવું હોય તો માનવ, માનવીની વિકાસની આકાંક્ષાઓ અને જરૂરિયાતો અને જરૂરિયાતો હોય તેવી જીવન નિર્વાહની હોય તેવી જીવન નિર્વાહની માણસની વિકાસની જે જે આકાંક્ષાઓ છે, વિકાસની આકાંક્ષાઓ, મહેચ્છાઓ છે, એ પ્રમાણે જરૂરિયાતો હોય, આકાંક્ષાઓ અને જરૂરિયાતો હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ, જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા, પ્રક્રિયા એટલે માનવ વિકાસ. આ બંને બાબતો આપણે જોઈ તો આ એની સંકલ્પના છે, વિભાવનાઓ છે, એમાં કઈ કઈ બાબતો છે, ચાર બાબતોનો સમાવેશ થાય છે પણ આપણે જોઈ લીધો. જે આપણે જે જે પહોંચી પ્રમાણે વાત કર્યા પ્રમાણે કે માનવ વિકાસ એટલે શું એની વાતો થઈ ગઈ કે ભાઈ માણસને ઉપર લઈ જવાનો છે, જીવનની ગુણવત્તા સુધારવાની છે અને એના માટે એમાં કઈ કઈ બાબતોનો સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણનો સમાવેશ થાય છે અને આ એની સંકલ્પના છે. વ્યક્તિને તેની બુદ્ધિ શક્તિ, આવડત અને ક્ષમતા મુજબ વિકાસની તકો, તંદુરસ્ત અને લાંબુ આરોગ્ય જીવનની, શિક્ષણની સુલભ તકો, સામાજિક અને રાજકીય અધિકારો મળી રહે, આ એટલે માનવ વિકાસ. અને ટૂંકમાં કહી શકાય કે માનવીની વિકાસની આકાંક્ષાઓ અને જરૂરિયાતો હોય તેવી જીવન નિર્માણની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા એટલે માનવ વિકાસ. ત્યાર પછી માનવ વિકાસનું માપન, કેટલો માનવ વિકાસ થયો, કેમ કે આ માપવાની પદ્ધતિ હોવી જોઈએ ને, એટલે ખ્યાલ કેમ પડે? આપણે પરીક્ષા લઈએ છીએ એટલે આપણને ખ્યાલ હોય આપણે કેટલું આવ્યું છે. આ એની વિદ્યાર્થીની ક્ષમતા માપવાની વાત છે કે ભાઈ વિદ્યાર્થીમાં કેટલી ક્ષમતા છે અથવા કેટલો એનો વિકાસ થયો એ આપણે પરીક્ષા દ્વારા જોઈ શકીએ છીએ. એટલા માટે પરીક્ષા અમલમાં આવી. એમ માણસનો કેટલો વિકાસ થયો એ એની પદ્ધતિ પણ હોવી જોઈએ. એટલે માનવ વિકાસ માપનની પદ્ધતિની વાત આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે કે માનવ વિકાસ નું માપન, જો અહીંયા એકદમ સરળતાથી આપણે સમજી શકીએ કે માનવ વિકાસનું માપન કરવાની વાત આવે તો માનવ વિકાસના માપનની જે પદ્ધતિ છે, જે પ્રક્રિયા છે, આ પ્રવૃત્તિ ભારતીય મૂળના, જેનું મૂળ જન્મસ્થાન અથવા મૂળ વતન ભારત છે, એવા નોબલ પારિતોષિક
मिळवणार महान अर्थशास्त्री अमर्त्य सेन ने फाळे जाय छे। એટલે ટૂંકમાં પોઈન્ટ લખી આપણે તો માનવ વિકાસની સંકલ્પના સંકલ્પના અને માપન પરની પ્રવિધિ પદ્ધતિ ટૂંકમાં માપનની પ્રવિધિ ભારતીય મૂળ ના નોબલ પારિતોષિક તોષિક અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન અમર્ત્ય સેન ના ફાળે જાય છે। जो आने विकास ना मापन नी पद्धति आपने आपी अमर्त्य सेन एटले एनु महत्वनु स्थान छे। अमर्त्य सेन ना परामर्श थी मानव विकास કાસનો પ્રથમ અહેવાલ ઈસવીસન 1990 માં આપવામાં આવ્યો। અમર્ત્ય સેનના પરામર્શથી માનવ વિકાસનો પ્રથમ અહેવાલ ઈસવીસન 1990 માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે યુએનડીપી રજૂ કરવામાં આવ્યો, પ્રસિદ્ધ કરવામાં આવ્યો। ત્યારબાદ દર વર્ષે અહેવાલ પ્રસિદ્ધ થતો। જો સૌ પ્રથમ માનવ વિકાસનો અહેવાલ અમર્ત્ય સેનના પરામર્શથી 1990 માં આપવામાં આવ્યો, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ ના નેજા હેઠળ આપ્યો, અને ત્યાર પછી દર વર્ષે આ અહેવાલ રજૂ થતો અને એમાં જુદા જુદા દેશો ના વિવિધ નિર્દેશકો દ્વારા સૂચકાંક નક્કી થતો અને આ અહેવાલમાં જુદા જુદા દેશોની વિભિન્નતાને આધારે એનો જે છે એ સૂચકાંક નક્કી થતો અને આ આંક નક્કી કરવા માટે ત્રણ બાબતોને લક્ષમાં લેવામાં આવી છે। સૂચકાંક મેળવવા માટે ત્રણ બાબતો ઉપર મહત્વ આપવામાં આવ્યું છે, જે પૈકી પહેલી બાબત હોય તો આયુષ્યાંકની વાત કરીએ તો આરોગ્યને લાંબા આયુષ્યના માપન માટે નવજાત શિશુના જન્મ સમયે લાંબા આયુષ્ય માટે નવજાત શિશુના જન્મ સમયે જ્યારે બાળકનો જન્મ થાય છે આવા સમયે અપેક્ષિત આયુષ્યને ગણતરીમાં લેવામાં આવે છે। જ્યારે આપણે જોઈએ કે લાંબા આયુષ્યની જ્યારે ગણતરી કરતા હોઈએ ત્યારે નવજાત શિશુની જે જન્મ સમય છે એ પ્રમાણેની ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે છે। ત્યાર પછી શિક્ષણ સૂચકાંક, બીજી બાબત છે શિક્ષણ સૂચકાંક। તો શિક્ષણની વાત કરીએ તો જન્મથી શરૂ કરી અને તેના શાળાકીય વર્ષો
25 वर्ष सुधीनी व्यक्तिए जे 25 वर्ष सुधीना वर्षो व्यक्तिए जे रीते वितायवा छे अने अपेक्षित रीते 5 वर्षनुं बाळक पोताना जीवनमां केटला वर्ष शाळामां वितावशे એને અનુલક્ષીને બને છે. જો આપણે જોઈએ કે પ્રત્યેક વિદ્યાર્થી જે છે એ 25 વર્ષની ઉંમર સુધી અભ્યાસ કરતો હોય, એટલે 25 વર્ષ એના ચાળકી વર્ષ છે, પણ એ શાળામાં દાખલ થાય છે 5 વર્ષે, એટલે 5 વર્ષે એના જે છે એમાંથી બાદ કરીએ અને એ વચ્ચેનો જે સમયગાળો છે એમાં કેટલી પ્રગતિ કરી એના આધારે એનો શિક્ષણ સૂચકાંક નક્કી કરવામાં આવે છે. શિક્ષણ સૂચકાંકને આધારે આ બાબત આપણે ધ્યાનમાં લઈએ છીએ. અને ત્રીજી બાબત આવક સૂચકાંક. આવક એટલે આર્થિક વિકાસની અહીંયા બાબત જોઈએ તો આર્થિક વિકાસ જીવન ગુજરાનના પ્રત્યેક વ્યક્તિને પોતાનું ગુજરાન ચલાવવા માટેના માપન માટે માથા દીઠ કુલ ઘરેલુ ઉત્પાદન, પ્રત્યેક વ્યક્તિના માથા દીઠ કેટલું ઉત્પાદન થાય છે. કેમ કે આપણે જોવા જઈએ કે ભાઈ એક કુટુંબમાં 5 વ્યક્તિ હોય, 5 વ્યક્તિમાં માત્ર 2 જ વ્યક્તિ કમાતા હોય અને 3 વ્યક્તિ એના આશ્રિત હોય, એટલે 2 વ્યક્તિની કમાણી છે 3 પ્લસ કરીએ 5 ના નામે વેચવી પડે, એટલે કે માથા દીઠ ઉત્પાદન આપણે જોતા હોઈએ, જેને અંગ્રેજીમાં આપણે તમે અવારનવાર સાંભળવા જોઈએ ભાઈ જીડીપી આટલો વધ્યો, જીડીપી આટલો ઘટ્યો, એટલે કે માથા દીઠ આવકની વાત અહીંયા છે કે તે જીડીપી સાથે પ્રસ્થાપિત કરી અને તેની ગણતરી કરવામાં આવે છે. અને આ ત્રણેય બાબતો આપણે જોઈ જેમાં એના ગણતરી કરી અને એને આપણે 0 થી 1 ત્રણ નિર્દેશકો આપણે જે જોયા માં 0 થી 1 વચ્ચેના સૂચકાંક બતાવવામાં આવે છે. એટલે કે કોઈ પણ દેશની વાત કરતા હોઈએ તો દેશ માટે માનવ વિકાસની વાત જ્યારે કરીએ છીએ ત્યારે એને 1 સુધી પહોંચવા માટેના પ્રયત્નો કરવાના છે કે એના જીવન વિકાસમાં અથવા સૂચકાંકમાં કેટલો વધારો થાય છે. આ બાબત અહીંયા આપણે સ્પષ્ટ કરવાની છે અને એના આધારે નક્કી થાય કે પ્રત્યેક વ્યક્તિનું અથવા પ્રત્યેક દેશનું કે સમગ્ર વિશ્વનો સૂચકાંક કેટલો મળે છે. એટલે કે કોઈ પણ દેશ માટે માનવ વિકાસનું મહત્તમ 1 પૂર્ણાંક સુધી પહોંચવાનું લક્ષ્યાંક હોય છે અને ત્યાં સુધી પહોંચવામાં કેટલો તફાવત રહેશે આ એનો સૂચકાંક તરીકે બતાવવામાં આવે છે. આ હતી માનવ વિકાસના માપનની વાતો. હવે આપણે જોઈએ ભારત અને માનવ વિકાસ અથવા ભારત અને સૂચકાંક કે ભારતમાં શું યોગદાન છે અથવા ભારત સૂચકાંકમાં કેટલામાં સ્થાને છે એની વાત આપણે જોઈએ તો ભારત અને ટૂંકમાં જોઈ લઈએ કેમ કે આજનો લેક્ચરમાં આપણે આ પ્રકરણ પૂરું કરી દેવાની ઓલી છે, 6ઠો પીડીઆર છે આપણે. એટલે કે ભારત માનવ વિકાસ સૂચકાંક અને ભારત માનવ વિકાસ સૂચકાંક અને ભારત તો ભારતમાં આપણે જોવા જઈએ તો 2015માં ઈસવીસન 2015માં જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો માનવ વિકાસનો, ઈસવીસન 25 તો એ આવવાની પણ બાકી છે. ઈસવીસન 2015માં બહાર પાડવામાં આવેલ માનવ વિકાસ
અહેવાલ માં 188 દેશો ઈસવી સન 2015 માં બહાર પાડવામાં આવેલ માનવ વિકાસના અહેવાલમાં 188 દેશો ને સૂચકાંક મુજબ વર્ગીકરણ કરવામાં આવ્યું છે, વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જો કુલ વિશ્વના 188 દેશો ને સૂચકાંકના ક્રમમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે તો એમાં પ્રથમ ક્રમે નોર્વે, બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા, અને ત્રીજા ક્રમે સ્વિટ્ઝરલેન્ડ. પ્રથમ, બીજો અને ત્રીજા ક્રમે સ્વિટ્ઝરલેન્ડ. સૂચકાંક પ્રમાણે જે 0 થી 1 ની ગણતરીમાં પ્રથમ ક્રમે નોર્વે, બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા અને ત્રીજા ક્રમે સ્વિટ્ઝરલેન્ડ આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા માટે ખરેખર હિંતાની લાગણી થઈ બાબત છે કે 188 દેશમાં આપણો ક્રમ 130મો આવે છે. ભારત નું સ્થાન 130મું, એટલે કે મધ્યમ માનવ વિકાસ, મધ્યમ માનવ વિકાસ હરોળ, વિકાસ ની શ્રેણીમાં આવે છે. ભારતનું સ્થાન 130મું છે, જે મધ્યમ માનવ વિકાસની શ્રેણીમાં આવે છે. સાથે સાથે આપણો પાડોશી દેશ શ્રીલંકા 73મા સ્થાને છે. શ્રીલંકા નું સ્થાન 73મું અને માલદીવ 104મા સ્થાને છે. જો અહીંયા જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે 188માં પ્રથમ દેશો બધા યુરોપીય દેશો છે, ઓસ્ટ્રેલિયા ખંડ છે, અને ભારતનું સ્થાન 130મું છે, શ્રીલંકાનું સ્થાન 73મું, માલદીવનું સ્થાન 104મું છે. બીજા ઘણા બધા રાષ્ટ્રો આપણી પાછળ પણ છે. તો આપણી જે પાછળ રાષ્ટ્રો છે એની વાત કરીએ તો ભૂતાન, ત્યાર પછી બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન વગેરે દેશો સૂચકાંકમાં ભારતની પાછળ છે. પણ આપણે આના કરતા આને અનુલક્ષીએ કે જેમ આપણો ક્રમ આગળ જાય એ મહત્વનું છે. એટલે આ હતી વિશ્વની સાથે ભારતની સરખામણી. અને ત્યાર પછી બહુ મહત્વનો પોઈન્ટ અને લાસ્ટ પોઈન્ટ છે કે માનવ વિકાસની બાબતમાં આપણે જોઈએ તો માનવ વિકાસમાં ભારતની વસ્તી નીતિ 2000 નું શું યોગદાન છે, અથવા તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. એટલે આ સૂચકાંકની વાત આપણે કરી તો આપણને ખ્યાલ આવી ગયો છે કે આમાં આપણે માનવ વિકાસની બાબતમાં થોડા પછાત છીએ, જેના માટે હાલમાં ખૂબ સારા પ્રયત્નો થઈ રહ્યા છે. અને જે દેશનો જીડીપી વધે
એ પ્રમાણે એની વિકાસમાં વૃદ્ધિ થાય છે. એટલે ભારતમાં પણ ઘણા બધા સારા પરિણામો હાલના તબક્કે આપણને જોવા મળે છે. હવે ત્યાર પછીનો માનવની વસ્તી અથવા ભારતની વસ્તી નીતિ, ભારતની વસ્તી વિષયક નીતિ 2000. તો ભારતની વસ્તી વિષયક નીતિ, વસ્તી માટેની નીતિ કેવી છે? વસ્તી બાબતની નીતિ જે નક્કી કરવામાં આવી છે એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? તો આપણે જોઈએ કે સૌપ્રથમ ભારતમાં 1960માં વસ્તી વિષયક નીતિ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. તો આ ટૂંકમાં લખીએ, ઈસવીસન 1960 માં પ્રસ્તાવ, ભારતની વસ્તી વિષયક નીતિ બનાવવાનો પ્રસ્તાવ 1960 માં મૂકવામાં આવ્યો. અને પ્રથમ વસ્તી વિષયક નીતિ 1977 માં બની, 16 વર્ષ બાદ. ઈસવીસન 1977 માં પ્રથમ વસ્તી વિષયક નીતિ ઘડવામાં આવી, નીતિની ઘોષણા. ઈસવીસન 1978 માં સુધારા કરવામાં આવ્યા. કોઈ પણ નીતિ બન્યા પછી એમાં જરૂર પ્રમાણે સુધારા વધઘટ કરવી પડે. એટલે કે ઈસવીસન 1978 માં સુધારો કરવામાં આવ્યો. અને સંશોધિત વસ્તી નીતિની ઘોષણા કરવામાં આવી. અને સંશોધિત વસ્તી નીતિની ઘોષણા 1978 માં સંશોધિત વસ્તી નીતિની ઘોષણા કરવામાં આવી. અને ત્યારબાદ 15મી જાન્યુઆરી 2010 કેન્દ્ર સરકારે 15મી જાન્યુઆરી 2010 માં વસ્તી નીતિ જાહેર કરી. તે મુજબ 2045 સુધી વસ્તી વધારાના 2015 સુધી વસ્તી વધારાના દરને સ્થિર કરવો. જે વસ્તી વધારો છે એ સ્થિર કરવાની વાત છે 2045 સુધીમાં. કેમ કે આ બધી ખૂબ લાંબા ગાળાની પ્રક્રિયા છે, લોકો સુધી પહોંચાડતા વર્ષો નીકળી જાય છે. એટલે 2010માં જે નીતિ ઘડાણી એનું પરિણામ છે 2045માં આપણને મળશે. એટલે કે 2045 સુધીમાં વસ્તી વધારાનો દર છે એ નક્કી કરવામાં આવ્યો. અને તેને પૂર્તતા કરવા માટે તેની પૂર્તતા કરવા માટે સુસવાયેલા મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. જો આ તમારે મેળવવું હોય તો એના માટે શું શું કરવું? એટલે 2000 અથવા ભારતની વસ્તી વિષયક નીતિ 2000 માં
कई कई बाबत नो समावेश करवामां आवे छे एमां आपणे आ बधी विगत वर्णवानी टूंकमां प्रस्तावना स्वरूपे अने त्यार पछी एना उपायो आपणे लखवाना छे। શોર્ટમાં એકદમ આપણે એના ઉપાયો જોઈ લઈએ। ઉપાયો ખૂબ સરળ છે, સરળતાથી આપણને યાદ રહી જશે। એટલે ભારતની વસ્તી વિષયક નીતિની સમીક્ષા કરો ત્યારે આપણે આ તમામ બાબતનું એમાં વર્ણન કરવાનું થશે। એટલે કે વિષયક નીતિના ઉપાયો અથવા બતાવવામાં આવેલી બાબતો કઈ કઈ બાબતો, તો એમાં એવું બતાવવામાં આવ્યું છે કે प्रथम जो ये तो भारत की लोकसभा की बैठक 543 आजे पण 543 हशे लोकसभा की, तो लोकसभा की बैठक बैठक 543 लोकसभा की बैठक 543 ઈસવીસન 2026 સુધી જાળવવી, એટલે કે આ બેઠકમાં વધારો કે ઘટાડો 2026 સુધી કરી શકાશે નહીં। ત્યાર પછી બીજી બાબત, જીવિત જન્મેલા નવજાત શિશુ જન્મદરની વાત છે કે જીવિત જન્મેલા, જે બાળક જન્મ સમયે જ મૃત છે એની વાત નથી, પણ જે બાળક જીવિત જન્મ્યું છે તે બાળક જીવિત જન્મેલા નવજાત શિશુમાં મૃત્યુ દર 1030 સુધી નીચે લઈ જવું। એટલે કે 100 બાળકો એ 3 બાળકો એ સ્થિર કરવાની વાત કરવામાં આવેલી છે અહીંયા। એવી જ રીતે 80% સુવાવડ પ્રસૂતિ ગૃહો એટલે કે દવાખાનામાં 80% દ્વારા થાય તેવું આયોજન, જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 80% સુવાવડ દવાખાનામાં, આજના સમયે આ યુક્તિ ચરિતાર્થ થઈ ગઈ છે કે લગભગ 80% પ્રસૂતિ હોસ્પિટલમાં કરવામાં આવે છે, નહીતર પહેલાના જૂના સમયમાં પ્રસૂતિ ઘરે કરવામાં આવતી અને જેના કારણે બાળક અને માતા બંનેનું મૃત્યુ થવાનું પ્રમાણ વધતું। એટલે આજે 80% સુવાવડ દવાખાનામાં એટલે કે હોસ્પિટલમાં કરવામાં આવે છે અને ત્યાં પ્રશિક્ષિત સ્ટાફ એજ્યુકેશન વાળા સ્ટાફની નિમણૂક કરવામાં આવે છે। એવી જ રીતે સુક્રીના લગ્નની લઘુત્તમ વય 18 વર્ષ કરતા વર્ષથી ઉપર લઈ જવી, આજના સમયે ભારતીય બંધારણ પ્રમાણે દીકરાની ઉંમર અથવા છોકરાની ઉંમર છે 21 વર્ષ હોવી જોઈએ અને દીકરી અથવા છોકરીની ઉંમર છે એ 18 વર્ષ હોય તો લગ્ન કરવાની નિયમ છે, એમાં હજી સરકારની વિચારણા ઉપર લઈ જવાની છે કે દીકરીની ઉંમર 18 કરતાં 19 કે 20 વર્ષ સુધી એને આપણે લઘુત્તમ ઉંમર જે છે એ ઉપર લઈ જવાની વાત છે। સાથે સાથે બાળ લગ્ન પ્રતિબંધ અને ગર્ભસ્થ શિશુ લિંગ પરિવર્તન, લિંગ તપાસ, લિંગ પરીક્ષણ, પરિવર્તન પરીક્ષણ
परीक्षण ने रोकवानो कायदो रोकवाना कायदानो सख्ताई पूर्वक अमल करवो। जो आ पण बाबत आजे प्रस्थापित थई गई छे के लगभग बाळ लग्न प्रमाण खूब घटी गयु छे अने साथे साथे गर्भस्थ शिशु ना लिंग परीक्षण नी जे तपास करवामां आवती एने सरकारे रोक लगावी दीधी छे। दरेक हॉस्पिटल में जाओ तो त्यां बोर्ड मरेलू छे के अहींया गर्भस्थ शिशु नी लिंग नी तपास करवामां आवती नथी अने 100% सरकार एना माटे प्रयत्नशील छे। एटले दरेक नीतिओ एने जे अनुसरी छे ये 2026 अथवा 2045 ना लक्ष्यांक बने छे त्यां सुधी में सरकार 100% लक्ष्यांक मेळवशे एवी शक्यताओ पण वधारे छे, केमके मोटा भागनी बाबतो आजे एनो अमलवारी थई चुकी छे अथवा अमलमां आवी गई छे। ત્યાર પછી રસીકરણનો વ્યાપ વધારવો, ભારતમાં આપણે જોવા જઈએ તો જન્મ સમયથી શરૂ કરીને બાળકને વિવિધ રસીઓ આપવામાં આવે છે જેના કારણે તેની તંદુરસ્તી જળવાય રહે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય। વિદ્યાર્થી મિત્રો, આજે અવારનવાર સાપામાં પણ એવા અહેવાલ આવ્યા છે કે આ વિશ્વની જે મહામારી કોરોનાનો ફેલાણ એમાં ભારતમાં અથવા જે જે દેશોમાં બીસીજીની રસી મૂકવામાં આવે છે જન્મ સમય પછીની, જેના કારણે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, એટલે કે રસીકરણનો વ્યાપ વધારવો। અને છેલ્લી બાબત આપણે જોઈએ તો વસ્તી નીતિ ના અમલીકરણ માટે વડાપ્રધાન ના વડાપ્રધાનની અધ્યક્ષતામાં વસ્તી નીતિ આયોગ ની રચના કરવી આટલી બાબતો વસ્તી નીતિના ઉપાયમાં સમાવેશ થયેલો છે। લોકસભાની બેઠકોની વાત કરી, નવજાત શિશુના મૃત્યુદર ઘટાડવાની વાત છે, સુવાવડો 80% હોસ્પિટલમાં કરાવવાની વાત છે, દીકરીની લગ્નની ઉંમર 18 વર્ષ કરતાં ઉપર લઈ જવાની બાબત, બાળ લગ્ન અને ગર્ભસ્થ શિશુ લિંગ પરીક્ષણને રોકવાનો કાયદો, રસીકરણનો વ્યાપ અને વસ્તી નીતિ આયોગની રચના કરવી, આટલી બાબતો વસ્તી વિષયક નીતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે ટૂંકમાં આપણે કેવું હોય તો સામુદાયિક સ્વાસ્થ્યની સ્થિતિમાં હકારાત્મક સુધારા ઉપરાંત અન્ય હેતુનો એમાં સમાવેશ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે થોડુંક લાંબુ ખેંચ્યું, કેમ કે મેં તમને પહેલા કીધું ભાઈ પ્રકરણ પૂરું કરવાની ઈચ્છા છે। અહીંયા આપણે આપણું પ્રકરણ વસ્તી માનવ વસ્તીની બાબતને વિરામ આપીએ છીએ। ત્યાર પછી હું તમને વોટ્સઅપના માધ્યમથી આના પ્રશ્નો મોકલાવીશ, જે તમે પાકી નોટબુકમાં લખી નાખ્યો પાઠના હેડિંગ સાથે, અને એ પ્રમાણે પ્રશ્નો તૈયાર કરો એવી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને અપીલ છે। ખૂબ ખૂબ ધન્યવાદ।